માર્કેટ ઓલ પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા સાત ગામના ખેડૂતો સાથે થયેલ છેતરપિંડી વિરુદ્ધ યોગ્ય માંગ કરવા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માર્કેટ ઓલ પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ભરૂચ તાલુકાના ટંકારિયા, સિદ્ધપોણ, કવિઠા, કરગટ, બંબુસર, કહાન, જંધાર ગામના ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મંગળવારના રોજ ખેડૂતોએ એકત્ર થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવેલ છે કે 2013થી 2017ના સમયગાળામાં માર્કેટ ઓલ પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા સાત ગામના ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીનમાંથી કંપની દ્વારા ખેડૂતો સાથે ભાડા કરાર કરી ખેડૂતને જણાવેલ કે તમારી જમીનમાં ઓઇલ, પેટ્રોલ, કેરોસીનની શોધ કરવાની હોય તેથી ખેડૂતોએ જમીન ભાડેથી આપેલ હતી. ત્યારબાદ માર્કેટ ઓલ પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ખેતરોમાં પાક્કું આરસીસીનું સ્ટ્રક્ચર બનાવીને ખેતરોની ફરતે તારનું ફેન્સિંગ વાળ બનાવી ખેતરમાં પથ્થર નાખી મેટલના રોડ બનાવી આરસીસીના નાના તળાવો બનાવીને ડ્રિલિંગ કરવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપની દ્વારા બે વર્ષ સુધી ભાડું આપવામાં આવ્યું ન હતું. તે પછી માર્કેટ ઓલ પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ખેતરોમાંથી કરોડો રૂપિયાનું ઓઇલ તથા અન્ય ખનિજ પેદાશોનું ઉત્પાદન કરવાનું શરૂ કરેલ. લાખો લીટર ખનિજ તેલ કંપની દ્વારા અલગ અલગ ગામોના ખેડૂતોના ખેતરોમાં બનેલ કૂવામાંથી કાઢવામાં આવતું હતું. ટંકારિયા, સિદ્ધપોણ, કવિઠા, કરગટ, બંબુસર, કહાન, જંધાર ગામના ખેતરોના કૂવામાંથી કરોડો રૂપિયાનો કાચો ખનિજ જથ્થો કંપની દ્વારા કાઢવામાં આવે છે, પરંતુ કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી નક્કી થયેલ ભાડાની રકમ આપવામાં આવતી નથી, જેથી ખેડૂતોને આર્થિક પારાવાર નુકસાન થયેલ છે. આ અંગે આવેદનપત્ર પાઠવી કંપની પાસે બાકી પડતા ભાડાના રકમ આપવાની માંગણી કરવામાં આવી છે. યાકુબ પટેલ, જેડએસટીવી, ભરૂચ. હા, હું સિદ્ધપણ નિવાસી આરિફ યુનુસ ઇસ્માઇલ પટેલ. અત્યારે લગભગ અમારા ગામમાં અને આજુબાજુના ગામોમાં માર્કેટ ઓલ પેટ્રોલિયમ લિમિટેડ કંપની નામે એક કંપનીએ બોરવેલ કરેલા છે ઓઇલ માટે, ખનિજ અને સારકામ માટે. તો એ લોકો લગભગ 2014થી અત્યાર સુધી 3 વર્ષ પેમેન્ટ અમારું રેગ્યુલર આપેલું છે અને છેલ્લા 2 વર્ષથી અમારું પેમેન્ટ એ લોકો ચૂકવતા નથી અને જમીનનું કંઈ નિરાકરણ પણ લાવતા નથી. આવા લગભગ અમારા 8 ગામના ખેડૂતો છે અને બધા અત્યારે અમે કલેક્ટરશ્રીની કચેરીએ આવેદનપત્ર અપાવેલા છે અને ડીએસપી સાહેબની ઓફિસ ઉપર પણ ફરિયાદ માટે આવેલા છે. તો કલેક્ટરશ્રી સાહેબથી અને ગુજરાત સરકારશ્રી તરફથી ને અપીલ છે અમારી કે અમને આ યોગ્ય ભરવું પણ મળે અને સમય મુજબ ભરવું પણ મળે એવી અમારી, અને અથવા એ લોકોને કંઈ ના થઈ શકે હોય તો અમારી જમીન યોગ્ય રીતે ફરીથી મૂળ સ્થિતિમાં લાવી અને અમને પાછી આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. તમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગળ શું પગલાં? અમે આંદોલન કરવા માટે તૈયાર છે. બધા જે કાં 8 ગામના ખેડૂતો છે, લગભગ 17 ખેડૂતો છે અને આ જમીન અમારી મૂલ્યવાન જમીન છે અને એના અંદર આ લોકો લગભગ 2 વર્ષથી પોતાનું કરોડોનું અંદર ઓઇલના અને ડીઝલ પણ ઓઇલ છે, તો એના માટે લોકો કંઈ કરતા પણ નથી અને અમારું ભરવું પણ ચૂકવતા નથી.